साबरकुंडला तालुकाना ग्रामीण विस्तारोनी अंदर महिलाओं हवे पोताना पगभर बनी रह्या छे। साबरकुंडला तालुकाना छापरी गामे पीडीलाइट द्वारा एक खाखरा युनिट शुरू करवामां आव्युं छे। आ खाखरा युनिटनी अंदर महिलाओं खाखरा तैयार करी अने रोजगारी मेळवे छे। पीडीलाइट द्वारा छापरी गामे एक युनिट तैयार करवामां आव्युं छे, जेनी अंदर उपयोगी तमाम साधनों पीडीलाइट संस्था द्वारा फाळवामां आव्या छे। आ युनिट में 6 फ्लेवरना खाखरा तैयार करवामां आवे छे, जेमा मसाला खाखरा, मांगरोळी खाखरा, मेथी खाखरा, लसण खाखरा, घी जीराना खाखरा अने बाजरीना खाखरा तैयार करवामां आवे छे। आ युनिटनी अंदर 5 जेटला महिलाओ द्वारा संचालन करवामां आवे छे अने तमाम महिलाओं ने 2000 થી 5000 સુધીની પ્રતિ માસે મહેનતાણું મળે છે, જેથી મહિલાઓ પોતાના નિવાસસ્થાને જ રહી અને રોજગારી પ્રાપ્ત કરે છે। આ સમગ્ર રોજગારી આપવાનો મુખ્ય હેતુ પીડીલાઇટ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જેથી મહિલાઓ પોતાના જાતે જ પગભર થઈ શકે, સ્વરોજગારી મેળવી શકે, જે માટે પીડીલાઇટ દ્વારા આ એક યુનિટ તૈયાર કરવામાં આવ્યું હતું। વર્ધન થાય, બહેનો પગભર થાય એવા હેતુથી અમે 49 બહેનોના મંડળો બનાવવામાં આવેલા છે। આ બહેનો સહિત દર મહિને નાની મોટી રકમ બચત કરે અને દર મહિને 2 બહેનોના નામે બેંકમાં એકાઉન્ટમાં જમા કરે। સરકારનું GLPC ડિપાર્ટમેન્ટ છે, એ ડિપાર્ટમેન્ટની સાથે જોડવાથી એમને પણ પોતાને વ્યક્તિગત લોનો જોતી હોય, વ્યક્તિગત કોઈ બિઝનેસ કરવો હોય તો એમાંથી પણ એને અમે લોનો અપાવીએ છીએ અને સાથે બેંકોને પણ જોડાણ કરીએ। બીજું પીડીલાઇટના સહયોગથી અમારે અહીંથી બાજુમાં જ છે 6 કિલોમીટર સાપરી ગામ, તો સાપરી ગામની અંદર 10 મંડળો બહેનોના બનેલા છે। આ 10 મંડળો બનાવ્યા છે પીડીલાઇટના સહયોગથી। અમે ત્યાં એક ખાખરા યુનિટ બનાવ્યું, ખાખરા યુનિટ બનાવવા માટે બહેનોને તૈયાર કર્યા, બહેનોને તાલીમ 4 થી 5 વખત તાલીમો આપી, કળસાર અમારું જે મુખ્ય તાલીમ કેન્દ્ર છે ત્યાં લઈ જઈ અને બહેનોને અહીંયા ગામ લેવલે પણ આપી, બહેનો પ્રેક્ટિસ કરતા ગયા અને આજે સારી રીતે ખાખરા યુનિટ ચાલે છે, બહેનોને ત્યાં રોજગારી પોતાને ત્યાં મળી રહે છે। સાથે સાથે અલગ અલગ વ્યક્તિગત બહેનો પણ પોતપોતાની પ્રવૃત્તિઓ કરે છે, કોઈ બહેનો છોપારી કાપવાનું મશીન લેવા, કોઈ ભરતગૂંથણનું કરે, સિલાઈ કામનું મશીનનું કરે છે, તો આ પ્રકારની અલગ અલગ પ્રવૃત્તિઓ પણ બહેનો કરી રહ્યા છે અને સાથે સાથે બહેનોને અલગ અલગ પ્રકારની તાલીમો આપતા જઈએ અને હજી પણ અમે અલગ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ બહેનોને મળી રહે એવા હેતુથી પણ અમે અત્યારે એક સર્ચ એટલે સર્વે કરી રહ્યા છીએ। જો બહેનો તૈયાર થાય તો એ પ્રકારનું પણ બીજું યુનિટ પણ અમે અલગ પ્રવૃત્તિ અલગ એક્ટિવિટી કરી શકે અને એની બજારની અંદર માંગ હોય, માર્કેટિંગ મળી રહે તો એ પ્રકારનું પણ હજી અમે શરૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ। બીજું હજુ પણ અમે બહેનોના SHG મંડળો પણ બનતા જાય છે, જ્યારે બહેનોના એવા મોટા વાર્ષિક ઉત્સવો હોય, 8 માર્ચે તો એ આંતરરાષ્ટ્રીય મહિલા વિશ્વ દિન છે, તો એ ઉજવણી નિમિત્તે પણ બહેનોને અમે કળસાર પીડીલાઇટ અને ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન સંસ્થા સાથે રહી અને 1500 બહેનોનો એક મોટો મેળાવડો કર્યો, જેની અંદર ભાવનગર જિલ્લાના કલેક્ટર સાહેબ આવ્યા હતા, DDO સાહેબ આવેલા હતા અને એમણે અલગ અલગ મહેમાનો હતા અને એની વચ્ચે બહેનોએ જે અલગ અલગ આ ઇન્કમ જનરેશનની પ્રવૃત્તિઓ કરતા હતા, વ્યક્તિગત પ્રવૃત્તિઓ કરતા હતા, એ બહેનોને પ્રોત્સાહિત કરી અને મોટિવેટ કરવામાં આવ્યા હતા।